નમસ્કાર આપ ગુજરાત છો ફર્સ્ટ અને હો સાથે ધરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ટૂંકા પ્રવાસી છે થોડી જ વારમાં તેઓ રાજસ્થાન જવા માટે રવાના થશે રાજભવનમાં પીએમએ સમીક્ષા બેઠક યોજી છે મહત્વના પ્રોજેક્ટ અંગે સમીક્ષા બેઠક કરી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે ચર્ચા કરી તો વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૈલાસ નાથન પણ ઉપસ્થિત રહ્યા છે ગઈકાલે મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અમદાવાદ તો મેચ બાદ તેઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને રાત્રિ રોકાણ કર્યું હતું સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે નિકુંજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી છે તેઓએ સમીક્ષા બેઠક કરી છે તેઓ ટૂંક જ સમયમાં હવે રવાના પણ થવાના છે ટૂંકા પ્રવાસમાં પીએમ મોદી ગઈકાલે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને તેઓ રાત્રિ રોકાણ આજે તેમનું રાજભવન ખાતે હતું હવે થોડા સમયમાં તેઓ રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના થશે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ જોધપુર એરપોર્ટ પહોંચશે કે જ્યાં તેઓ રાજસ્થાન ચૂંટણી પ્રચારની અંદર જોડાશે મારી પાછળ આપ જોવો છો તે પ્રકારે કોન્વોય લાગી ચૂક્યો છે ને થોડા સમયમાં ઓફિશિયલ સમય નવ પિસ્તાલીસનો હતો કે તેઓ રાજભવનથી એરપોર્ટ જવા માટે રવાના થશે પરંતુ હજી તેમનો કાફલો અહીંથી રવાના નથી થયો પંદર મિનિટ તેમનો શેડ્યુલ જે છે તેનાથી તેમનો કાર્યક્રમ લેટ ચાલી રહ્યો છે થોડા સમયમાં તેઓ અહીંથી રવાના થશે અને જે પ્રકારે તેઓ રાજસ્થાન ચૂંટણી પ્રચાર વચ્ચે ગુજરાત પહોંચ્યા હતા ગઈ રાત્રે તેઓ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પણ ભારત ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ જોવા માટે પહોંચ્યા અને હવે ફરી એકવાર તેઓ રાજસ્થાન ચૂંટણી પ્રચારની અંદર પ્રચાર પડઘમની અંદર તેઓ જોડાશે રાજસ્થાન ચૂંટણી કાર્યક્રમની અંદર તેઓ જોડાશે અને જોધપુર ખાતે સભા સંબોધિત કરવા માટે તેઓ જવાના છે ગઈકાલે સાંજે પાંચ વાગે પીએમ મોદી રાજભવન પહોંચ્યા બાદ જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રકારે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતા મુખ્યમંત્રીના અધિક અગ્ર મુખ્ય સચિવ કે કૈલાસનાથન પણ હતા અને તેમાં પીએમ મોદીએ ગુજરાતના મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટો જે છે તેની સમીક્ષા બેઠક કરી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ગુજરાત માટેનો આગામી દિવસોનો સૌથી મોટો કાર્યક્રમ એ ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ છે તેની સમીક્ષા પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી હોય તે પ્રકારની એક માહિતી મળી રહી છે ખાસ આ ઉપરાંત અન્ય રાજકીય વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે પણ પીએમ મોદીએ ગુજરાતના અમુક નેતાઓ સાથે મુલાકાત બેઠકો કરી તેવી પણ માહિતી જે છે તે મળી રહી છે અને થોડા સમયમાં પીએમ મોદી જે પ્રકારની અહીં મૂવમેન્ટ ચાલી રહી છે તે પ્રકારે થોડા સમયમાં પીએમ મોદી રાજભવનથી રવાના થશે તેઓ સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અમદાવાદ એરપોર્ટથી તેઓ જોધપુર ખાતે પહોંચશે ને ત્યાં તેઓ ફરી એકવાર ગઈકાલે પણ તેઓ ચૂંટણી પ્રચાર પૂરો કરીને ગુજરાત પહોંચ્યા હતા ને આજે ફરી એકવાર તેઓ ગુજરાતથી ફરી એકવાર જઈ રહ્યા છે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો જોરોશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ને તેની અંદર પીએમ મોદી જોડાઈ રહ્યા છે મારી પાછળ આપ જુઓ છો તે પ્રકારે જે પ્રકારની મુવમેન્ટ તેજ થઈ છે તે આધારે બસ ગણતરીની સેકન્ડોમાં પીએમ મોદીનો કાફલો જે છે તે રવાના થવાની બસ થોડી તૈયારીઓ છે કારણ કે અહીંયા આપ જોશો તે પ્રકારે મૂવમેન્ટ જે છે તે વધી ચૂકી છે અને તેનો મતલબ છે કે હવે જે વોર્નિંગ કાર જે છે પીએમ મોદીનો જે સમગ્ર કાફલો હોય છે એસપીજી પ્રોટોકોલ પ્રમાણેનો તેમાં તેમની વોર્નિંગ કાર આગળ નીકળશે અલબત્ત મુખ્યમંત્રી થોડા સમય પહેલાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે પીએમ મોદીનો એક પ્રોટોકોલ હોય છે તે પ્રોટોકોલ પ્રમાણે જ્યારે પણ પ્રધાનમંત્રી કોઈપણ રાજ્યના પ્રવાસે હોય છે ત્યારે તેમને સી ઓફ કરવા અને વેલકમ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી આ ઉપરાંત રાજ્યપાલ અને અન્ય પ્રોટોકોલ સાથે જોડાયેલા જે મંત્રીઓ અધિકારીઓ જે છે તે પહોંચતા હોય છે અને તે જ પ્રકારે હવે પીએમને વિદાય આપવા માટે તેમને સી ઓફ કરવા માટે પણ મુખ્યમંત્રી જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે વોર્નિંગ કારની કઈ છે થોડા સમયમાં મતલબ ગણતરીની સેકન્ડોમાં જ પીએમ મોદીનો કાફલો પણ રાજભવન ખાતેથી રવાના થશે થોડા સેકન્ડોમાં પીએમનો જે કોન્વય છે તે પણ આપની ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાન થશે દેખાશે પીએમ મોદી ટૂંકા પ્રવાસ માટે પહોંચ્યા હતા ગઈકાલે જે પ્રકારે ક્રિકેટ ફેવર પૂરા દેશની અંદર હતો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહામુકાબલો વર્લ્ડ કપ ફાઇનલનો આ મેચ અલબત્ત કમનસીબ ભારત આ વર્લ્ડ કપ મેચ ન જીતી શક્યું પરંતુ જે પ્રકારનો આખો ટુર્નામેન્ટ રહ્યો હતો દસમાંથી દસ વિનિંગ સાથે ભારત જે છે તે ફાઇનલના મહામુકાબલાની અંદર પહોંચ્યું હતું અલબત્ત દર્શકો જરૂરથી નારાજ થયા પરંતુ જે પ્રકારનું પરફોર્મન્સ હતું તે ખૂબ જ સરાહનીય હતું પીએમ મોદીએ પણ ગઈકાલે જે પ્રકારનું મેચ પૂરી થયા બાદ ટ્વીટ કર્યું છે તે ટ્વીટની અંદર પણ તેમણે એ જ નિર્દેશ કર્યો છે એ જ બાબત તેમને રાખી કે સમગ્ર ટુર્નામેન્ટ જે છે તે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વની રહી ખૂબ જ તેમનું સારું પરફોર્મન્સ રહ્યું પરંતુ એક દિવસ ખરાબ હોવાના કારણે તે વર્લ્ડ કપનો ખિતાબ જે છે ત્રીજી વખત ભારત વર્લ્ડ કપ જે છે તે ન જીતી શક્યું તે જ પીએમએ ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ ટીમને પણ ઉત્સાહિત કરી હતી તેમનો હૉસલો જે છે તે બુલંદ કર્યો હતો આપ જોવો છો તે પ્રકારે હવે કોનવોય અહીંથી પસાર થઈ રહ્યો છે પાછળની બ્લેક કલરની ગા કાર જે છે તે આપને ટીવી સ્ક્રીન પર દેખાશે જેમાં પીએમ મોદી સાથે જોડાયેલા સિક્યુરિટી કમાન્ડો જે છે તે ફર્સ્ટ કારની અંદર હોય છે તેની પાછળ રહેલી કે જેના પર ઇન્ડિયન ફ્લેગ લાગેલો હોય છે તે કારની અંદર સામાન્યતઃ પ્રધાનમંત્રી જે છે તે બેસતા હોય છે અને હવે પીએમનો કાફલો જે છે તે રાજભવન ગાંધીનગરથી તે આ જે કાર દેખાઈ રહી છે તેની અંદર ફ્રન્ટ સાઇડ પર ફ્રન્ટ સાઇટ પર પીએમ મોદી બેઠેલા છે અને તેઓ હવે અહીંથી રવાના થઈ રહ્યા છે એરપોર્ટ ખાતે પહોંચશે અમદાવાદ એરપોર્ટથી વિશેષ વિમાન મારફતે તેઓ જોધપુર જશે જોધપુરનો તેમનો વિધાનસભા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીલક્ષી કાર્યક્રમ જે છે તેની અંદર તેઓ જોડાશે ભાજપ પક્ષ માટે તેઓ ચૂંટણી સભાને સંબોધિત કરશે ચૂંટણી ગજવશે અને હાલ પીએમ મોદીનો આ ટૂંકો પ્રવાસ જે છે તે પૂરો થઈ રહ્યો છે તેઓ અમદાવાદ એરપોર્ટ ગણતરીની મિનિટોમાં પહોંચશે અને ત્યાંથી તેઓ રાજસ્થાન જવા માટે રવાના થશે જી જી નિકુંજ વિગત સાથે જોડા બદલ આપનો આભાર